નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારની જે સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગ હેઠળની ઘણી બધી યોજનાઓ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવેલ છે. તો આજે આપણે તે પૈકીની જ એક યોજના જે પાલક માત પિતા યોજના છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલા જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી લેજો, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી કે યોજના વિષયક માહિતી કે પછી જમીન રેકોર્ડ વિષયક માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક. પાલક માત પિતા યોજના. તો આ યોજના અન્વયે રૂપિયા 37,000ની સહાય દર વર્ષે મળવા પાત્ર છે. તો આ સહાયનો લાભ કોને અને કેવી રીતે મળશે તેના વિશે આપણે આગળ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તેના માટે આપણે સૌ પ્રથમ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. તો ચાલો હું મારા મોબાઈલ પર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. તો મારા મોબાઈલ સ્ક્રીન પર છીએ. તો હવે હું તેમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં છું. તો આપ જોઈ શકો છો કે ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયું છે. તો હવે અહીંયા જે ગૂગલ સર્ચ એડ્રેસ બાર છે ત્યાં હું ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરીશ. મેં અગાઉ સાઇટ નાખેલી છે એટલે લખાઈને નીચે આવી ગયું છે. જો આપ પ્રથમ વખત નાખતા હોય તો ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in લખી અને ઓકે આપવાનું રહેશે. હવે જેવા તમે ઓકે આપશો એટલે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની આ પ્રમાણેનું હોમ પેજ આપણને જોવા મળશે. તો આ પોર્ટલ ઉપર કોઈ પણ યોજનાનો લાભ લેવા માટે આપણે સૌ પ્રથમ આપનું યુઝર આઈડી, આપનો પાસવર્ડ અને ત્યારબાદ જે અહીંયા કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપ સૌને પ્રશ્ન થશે કે આ યુઝર આઈડી અને પાસવર્ડ ક્યાંથી મળશે. તો તેના માટે આપણે થોડા સ્ક્રોલ કરી અને નીચે જઈએ. અહીંયા આપને ઓપ્શન જોવા મળે છે ન્યૂ યુઝર. તો તેની બાજુમાં લખાયેલ છે પ્લીઝ રજીસ્ટર હિયર. તો આપણે અહીંયા પ્લીઝ રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું સૌ પ્રથમ ત્યાં ક્લિક કરી લઉં છું. તે ક્લિક કરતાની સાથે એક ફોર્મ ઓપન થઈ જશે જે યુઝર રજીસ્ટ્રેશન ડિટેલ નું આ ફોર્મ હશે. તો તેમાં સૌ પ્રથમ ફૂલ નેમ એટલે કે આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય તે નામ લખવાનું રહેશે. ત્યાર પછીનો વિકલ્પ છે જેન્ડર. તો અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે, મેલ, ફિમેલ અને અધર તેમાંથી જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી આપની બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે અને તેના નીચે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે. ત્યાર પછી ઈમેલ આઈડી, જો ઈમેલ આઈડી ધરાવતા હોય તો અહીંયા દાખલ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા કાસ્ટનો ઓપ્શન છે. તો કાસ્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એટલે અલગ અલગ કાસ્ટ જોવા મળશે. તો કાસ્ટમાં આપણને ઈબીસી, જનરલ, જનરલ લેંગ્વેસ્ટિક માઇનોરિટી, જનરલ રિલિજિયન માઇનોરિટી, એસસી, એસસી અતિ પછાત, એસઈબીસી, એસઈબીસી વધુ અતિ પછાત જાતિઓ, એસઈબીસી વિચરતી જાતિઓ, એસઈબીસી વિમુક્ત જાતિઓ, એસટી અને અતિ પછાત એસટી એમ અલગ અલગ કેટેગરીઓ જોવા મળશે. તો આપને જે લાગુ પડતી હોય તે કેટેગરી આપને અહીંયા સિલેક્ટ કરી લેવાની રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ અહીંયા આપને આપનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. આ મોબાઈલ નંબર દાખલ કરી અને ત્યારબાદ આપને આપનો પાસવર્ડ સેટ કરવાનો રહેશે અને જે સેટ કર્યા મુજબનો પાસવર્ડ અહીંયા ફરીથી કન્ફર્મ કરવાનો રહેશે એટલે કે તે જ મુજબ પાસવર્ડને આપને ફરીથી અહીંયા ટાઈપ કરવાનો રહેશે. ત્યાર પછી જે જમણી બાજુએ અહીંયા કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ આ ડાબી બાજુના બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે જે રજીસ્ટરનું ટેબ છે, અહીંયા ઓરેન્જ કલરનું રજીસ્ટરનું ટેબ છે, તેના ઉપર ક્લિક કરશો એટલે આપના મોબાઈલ નંબર ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ આપને મળી જશે. હવે
ત્યારબાદ શું કરવાનું રહેશે તે જોઈએ. હવે જેવું આપના મોબાઈલ પર યુઝર આઈડી પાસવર્ડ મળશે કે તરત આપને આપનું યુઝર આઈડી પાસવર્ડ ટાઈપ કરી અને બાજુમાં રહેલ કેપ્ચા કોડ અહીંયા દાખલ કરી લેવાનો છે અને ત્યારબાદ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું સૌપ્રથમ લોગિન થઈ જાઉં છું. તો આપ જોઈ શકો છો કે હું ઈ સમાજ કલ્યાણની સાઇટ ઉપર લોગિન થઈ ગયો છું. તો હવે નિયામક વિકસતી જાતિ કલ્યાણની જે અલગ અલગ યોજનાઓ છે તે યોજનાઓ આપણને જોવા મળી રહી છે. તો આ યોજનાઓમાં આપણે આજે કઈ માહિતી મેળવવાના છીએ મિત્રો? પાલક માતા પિતા. તો અહીંયા જે પેન્શન યોજનાઓ છે તે પેન્શન યોજનાઓમાં પ્રથમ નંબરની યોજના છે પાલક માતા પિતા યોજના, તે વિકલ્પ ઉપર આપણે ક્લિક કરવાનું એટલે કે ટચ કરવાનું રહેશે. જેવા આપણે તે યોજના ઉપર ક્લિક કરીશું એટલે તે યોજનાને લગતી માહિતી આપણને જોવા મળશે. તો અહીંયા જોઈ શકો છો કે યોજનાનું નામ પાલક માતા પિતા, ત્યારબાદ પાત્રદાનો માપદંડ છે. તો ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થવાથી માતાએ પુનર્લગ્ન કર્યા હોય તેવા નિરાધાર અનાથ બાળકોને સાર સંભાળ લેતા નજીકના સગાને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. તો આ યોજનામાં સહાયનું ધોરણ આપણે જોઈએ તો આ યોજના અન્વયે બાળકોની સાર સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂપિયા 3000 સહાય પેટે DBTથી ચૂકવવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા તેઓના બેંક એકાઉન્ટમાં સીધા દર મહિને 3000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો આ યોજના અન્વયે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો તેમાં આપણે જોઈએ તો રજૂ કરવાના ડોક્યુમેન્ટ જેમાં સૌ પ્રથમ છે બાળકનો જન્મનો દાખલો કે પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તે બંનેમાંથી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ છે બાળકના માતા પિતાની મરણના દાખલાની પ્રમાણિત નકલ બીડવવાની રહેશે. જો તેના માતા પિતા અવસાન પામી ગયા હોય અને અનાથ બાળક હોય તો તે માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી છે કે જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને માતાએ પુનર્લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુનર્લગ્ન કરેલ છે તે અંગેનું સોગંદનામું અથવા તો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો, આ પૈકી કોઈ પણ એક રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી છે કે પુનર્લગ્ન કરેલાનો પુરાવો. ત્યારબાદ આવકના દાખલાની નકલ જેમાં ગ્રામીણ વિસ્તાર માટે 27,000થી વધુ અને શહેરી વિસ્તાર માટે 36,000થી વધુ આવક હોવી જરૂરી છે. ત્યાર પછી છે બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ, એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે જે તે બાળક અને તેના જે પાલક માતા પિતા હોય તેઓનું સંયુક્ત બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે અને તે બેંક એકાઉન્ટની પાસબુકની નકલ રજૂ કરવાની થશે. ત્યાર પછી છે બાળકના આધાર કાર્ડની નકલ, પાલક માતા પિતાના રેશન કાર્ડની પ્રમાણિત નકલ, ત્યારબાદ બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્રની નકલ અને અંતે પાલક માતા / પિતાના આધાર કાર્ડની નકલ પૈકી કોઈ પણ એક, એટલે કે બંનેમાંથી કોઈ પણ ના એકની આધાર કાર્ડની નકલ. તો આ પ્રમાણેના ડોક્યુમેન્ટ આપણે આપની પાસે રાખી લેવાના રહેશે અને અરજી કર્યા બાદ તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં રહેશે. તો અરજી કરવા માટે હવે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવા ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આ ફોર્મ છે તે ઓપન થઈ જશે. તેમાં અરજદારની વિગતો દાખલ કરી લેવાની રહેશે અને અરજદારની વિગતો દાખલ કર્યા બાદ ડોક્યુમેન્ટ ને તમામ વિગતો અપલોડ કરવાની રહેશે અને પછી તે ફોર્મ કન્ફર્મ કરી અને સબમિટ આપવાનું રહેશે. આમ સેવ એન્ડ નેક્સ્ટ દર વખતે આપતું જવાનું રહેશે. જે 6 સ્ટેજમાં આ ફોર્મ ભરવાનું રહેશે. સૌ પ્રથમ ટેબમાં વ્યક્તિગત માહિતી આપવાની રહેશે, ત્યાર પછી જે બાળકની માહિતી આપવાની રહેશે, ત્યારબાદ ક્રમ નંબર 3માં બાળકના સગા ભાઈ બહેનની માહિતી આપવાની રહેશે, ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર અન્ય જે કંઈ વિગત હોય તે આપવાની રહેશે અને સ્ટેજ 5માં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે એકરાર છે તો તે એકરારમાં ટિક માર્ક કરી અને અંતે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રમાણે 6 સ્ટેપમાં
अरजी ऑनलाइन करी शकाय छे। तो जो तमने मारो आ वीडियो पसंद आयो होय तो लाइक करजो, मित्रों साथे शेर करजो, जरूर जणाय तो कमेंट करजो, अने हाँ अपनी आ चेनल ने सब्सक्राइब करवानो भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो। जय हिंद, वंदे मातरम।